નમસ્તે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 4ની છે તે ઓફિશિયલ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેની અંદર તમને શું વધુ છૂટછાટ મળશે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપીશું. મિત્રો, દેશની અંદર માર્ચ મહિનાથી જ્યારથી કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તબક્કાવાર અનલોક 1, 2, 3 અને હવે અનલોક 4 દ્વારા આ લોકડાઉનને દેશમાંથી ધીરે ધીરે હટાવવામાં આવી રહ્યું છે. ત્યારે અનલોક 4ની અંદર શું વધુ છૂટછાટ મળશે, ટ્રેન, શાળા, થિયેટર અંગે શું સરકારે નિર્ણય કર્યો છે તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું. તો ખાસ વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરી પહેલા વિનંતી છે, આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરી. હવે દેશમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા અનલોક 4ની ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં સ્કૂલ, કોલેજો, મેટ્રો, રેલ, થિયેટરો, સ્વિમિંગ પુલ, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોને લઈને શું ગાઈડલાઈન જાહેર થઈ છે તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં આપીશું. હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ મંત્રાલય એટલે કે રેલ મંત્રાલય દ્વારા MHA સાથે પરામર્શ કરીને મેટ્રો રેલવે છે તેને 7 સપ્ટેમ્બર 2020થી ક્રમશ રીતે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવશે. એટલે ટૂંકમાં 7 સપ્ટેમ્બર 2020થી મેટ્રો રેલ સેવા છે તે દેશની અંદર ક્રમશ ધીરે ધીરે શરૂઆત કરવામાં આવશે. આ અંગે ખાસ SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી છે તે જાહેર કરવામાં આવશે. અમુક નિયમ જાહેર કરવામાં આવશે. તે નિયમ અંતર્ગત મેટ્રો રેલ સેવા છે તે તમામ મેગા સિટીની અંદર ધીરે ધીરે 7 સપ્ટેમ્બર 2020થી શરૂ કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન છે તેની બહાર 9-12 વર્ગના વિદ્યાર્થીઓ છે તે તેમના પરિવારની સંમતિ મળ્યા પછી શાળાએ જઈ શકશે. એટલે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ નહીં મળે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની બહાર 9-12 વર્ગના વિદ્યાર્થીઓ છે તે તેના પરિવાર છે તે સંમતિ આપશે તો તે શાળાએ જઈ શકશે. પરંતુ ખાસ સરકારે 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજ છે તે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ શાળા કોલેજના વર્ગ છે તે શરૂ ન થવા જોઈએ તેવો સરકારે નિર્ણય કર્યો છે. સામાજિક, શૈક્ષણિક, રમતો, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો કે રાજકીય કાર્યક્રમો છે તેવા જે કાર્યક્રમ થતા હશે તેમાં 100 વ્યક્તિની ટોચ મર્યાદાની મંજૂરી આપવામાં આવશે, જે 21 સપ્ટેમ્બર 2020થી અમલમાં આવશે. એટલે ટૂંકમાં 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ હશે તેમાં 100 વ્યક્તિને ભેગા થવાની છૂટ આપવામાં આવશે. આવા કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ વ્યક્તિઓની મર્યાદા છે 100 વ્યક્તિ સુધી જ છૂટ આપવામાં આવશે અને 21 સપ્ટેમ્બર 2020 પછી આ અમલ બનશે. આવા મર્યાદિત મેળાવડાએ છે તેને ફરજિયાત ચહેરાના માસ્ક, સામાજિક અંતર સાથે યોજવામાં આવી શકે, થર્મલ સ્કેનિંગ, હેન્ડ વોશ અથવા તો સેનેટાઇઝની જોગવાઈ છે તે ફરજિયાત કરવાની રહેશે. 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટરો છે તે ખુલશે. ખાસ ધ્યાન રાખજો, ઓપન એર થિયેટર છે તે જ ખુલશે અને 21 સપ્ટેમ્બરથી ખુલશે. રાજ્યમાં ગરબાના આયોજનને પણ મંજૂરી મળી શકે છે તેવી જાહેરાત પણ ગાઈડલાઈનની અંદર કરવામાં આવી છે. કોઈ પણ રાજ્ય પોતાની રીતે હવે લોકડાઉન જાહેર નહીં કરી શકે. આ ખાસ સરકારનો મહત્ત્વનો નિર્ણય છે. કોઈ પણ રાજ્ય છે હવે પોતાની રીતે કોઈ પણ એક રાજ્યની અંદર લોકડાઉન લાગુ નહીં કરી શકે. જો રાજ્યને લોકડાઉન લાગુ કરવું હશે તો ગૃહ મંત્રાલય છે તેની ફરજિયાત મંજૂરી લેવી પડશે. કન્ટેનમેન્ટ ઝોન છે તેની અંદર કોઈ પણ પ્રકારની હજી છૂટછાટ નહીં મળે. જ્યાં કોરોનાના કેસ વધુ છે તેવા કન્ટેનમેન્ટ ઝોન સરકારે જાહેર કર્યા છે તેની અંદર કોઈ પણ છૂટછાટ નહીં મળે. સ્વિમિંગ પુલ, થિયેટરો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હજી સ્વિમિંગ પુલ અને થિયેટરો છે તે ખુલશે ને એક ઓપન થિયેટરો છે તે ખુલશે, બાકી તમામ થિયેટરો બંધ રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ છે તેને પણ ખાસ કેસો સિવાય બંધ રહેશે. તો મિત્રો, આ હતી અનલોક 4ની ગાઈડલાઈન જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તે કઈ તારીખથી કઈ વસ્તુની વધુ છૂટછાટ મળશે તેની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.